સુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના માન દરવાજા લોકોસ્ટ કોલોનીમાં રહેતા 45 વર્ષીય ગિરીશ રામચંદ્ર રાણાને અજાણ્યા સમયે ચપ્પુના ઘા ઝીકી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. સુરત શહેરના માન દરવાજા ટેનામેન્ટ ડી બ્લોકના ચોથા માળે રહેતા ગિરીશ રાણા નામના વ્યક્તિને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જરીના કારીગર ગિરીશભાઈ રાણા કામ પતાવી ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં બેઠા હતા ત્યારે અચાનક તેમની પત્નીએ લોહીના રેલા જોઈ બૂમાબૂમ કરી હતી, જેને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ગિરીશભાઈને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારે ડ્યુટી પર હાજર તબીબ ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અંધારાનો લાભ લઈ હત્યારે ગિરીશભાઈના ડાબા પગ પર છરી વડે ઘા માર્યા હતા તેવું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું હતું. જે ગિરીશભાઈ ને જે ચપ્પુ ઘુસાયું છે કોણ હતું તે અમને નથી ખબર. હવે જે એના ઘરના ને ખબર છે એ માણસ બોલી ને ગયેલો તે લોકો ને ખબર છે. અત્યારે ગિરીશભાઈ સિવિલ માં છે, સિવિલ માં ડેટ થઈ ગઈ છે કે અમારી ટેનામેન્ટ માં એટલી ખરાબ થઈ ગયેલી છે ઉપર તો અમારી જુવાન પોળીઓને પણ બહાર નથી મુકાતી. અડધી રાતે બી બધા આવીને બધા બેસેલા હોય, ચરસ ગાંજા પી છે, બધા વૈરાઓની પોળીઓની મસ્કરી કરે છે, બધી છોકરીઓને લાવીને ઉપર ટેરેસ પર બેસે છે. આ બધું ચાલે છે ઉપર ટેરેસ પર, આવું બધું ચાલે છે. કઈ ટેનામેન્ટ છે? બી ટેનામેન્ટ. કયા પોલીસ સ્ટેશન માં ટેનામેન્ટ? આ પોલીસ સ્ટેશન માં કોઈ ફરિયાદ કરતું નથી કારણ કે બધા બહુ ગભરાય છે. કયા વિસ્તાર લાગે છે તમને? અમાર સલાબેટ પરા લાગે છે. શું કહેવા માંગે છો પીએસઆઈ સાહેબને? અમે પીએસઆઈ ને એમ કહેવા માંગીએ છીએ કે આ બધું જે ખરાબ ધંધા ચાલે છે, જે છોકરાઓ આવે છે બહારના તે બધું બંધ કરે, જે ચરસ ગાંજા પી છે તે બધાને બંધ કરે. ને અમારા અમારી ટેનામેન્ટમાં પોલીસ તો કાયમ ડેલી ફેરા મારે તે અમને આ તકલીફ. હાલે પોલીસ આવી છે, શું કાર્યવાહી કરી છે? આજે પોલીસ આવ્યા છે, અમારી આજે કોઈ કાર્યવાહી થઈ નથી. ખાલી પૂછ્યું છે કે શું થયું છે, જે થયું તે અમને ખબર, જે ખબર હતી તે અમે કીધું છે ને જુગારો પણ બહુ ચાલે છે. મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.